जय स्वामीनारायण। SYBA सेमिस्टर 3 जेनो समाजशास्त्र विषय छे, एमां मुख्य विषय पेपर नंबर 6। पेपरनुं नाम छे भारतनी सामाजिक समस्या 1। तेमां पहेलो यूनिट छे सामाजिक समस्याना सैद्धांतिक पासाओ, एमां पहेलो प्रस्तावना, बीजू सामाजिक समस्यानो अर्थ, तीजू सामाजिक समस्याना लक्षणों, चौथों सामाजिक समस्याना कार्य विकार्यों, पांचमों सामाजिक समस्याना हेतु अने उद्देश्यों। तेमां आगळ जोईए प्रस्तावना जोईए। सामाजिक समस्याओ समाजमां अनिच्छनीय परिस्थितिओ गणाती होय छे, एटले के जे परिस्थितिओ समाजना अने लोकोनी ધ્યેયો પ્રાપ્તિમાં અવરોધ બનતી હોય, લોકોના જીવન પર જેની વિપરીત અને હાનિકારક અસર થતી હોય, એવી સામાજિક પરિસ્થિતિઓને સમાજશાસ્ત્રીઓ સામાજિક સમસ્યા તરીકે ગણતા હોય છે। જો કે અમુક પરિસ્થિતિ હાજર હોય છતાં લોકો તેને અનિચ્છનીય પરિસ્થિતિ તરીકે ગણતા ન હોય તો સમાજશાસ્ત્રીની વ્યાખ્યા મુજબ તેને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં। આમ કઈ પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ન ગણી શકાય એ બાબતમાં સામાન્ય લોકોની માન્યતાઓ તથા સમાજશાસ્ત્રીય અર્થ વચ્ચે કેટલીક વખત ભિન્નતા જોવા મળે છે। સમાજશાસ્ત્રીઓ કઈ પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય તેની સ્પષ્ટતા માટે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપે છે। સમાજશાસ્ત્રીઓએ આપેલી આવી કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે, જેના પરથી આપણે સમસ્યા એટલે શું તેની વૈજ્ઞાનિક સમજૂતી મળી શકે। હવે સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, પણ અમુક સમસ્યાઓ એવી પણ હોય છે કે જે મૂળ સમસ્યા જ ન હોય છતાં પણ મનુષ્ય એને સમસ્યા ગણી બેસે છે અને એને પ્રત્યે અણગમો દર્શાવે છે। પણ હકીકતમાં સમાજશાસ્ત્રીઓ જેનો અભ્યાસ કરે છે તે ન પણ હોઈ શકે એની ઉપરથી વ્યાખ્યાઓ તારવે છે। જોઈએ આપણે બીજું સામાજિક સમસ્યાનો અર્થ। કુલર અને મારિયર્સ નામના લેખકો સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા નોંધે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો સ્વીકૃત સામાજિક ધોરણોથી વિરુદ્ધની ગણે છે। આ રીતે દરેક સામાજિક સમસ્યામાં વસ્તુલક્ષી પરિસ્થિતિ અને આત્મલક્ષી ખ્યાલ એ બંનેનો સમાવેશ થાય છે। તાલીમ પામેલા તટસ્થ સંશોધકની તપાસ દ્વારા આવી વસ્તુલક્ષી પરિસ્થિતિનું અસ્તિત્વ અને વ્યાપ ચકાસી શકાય તેમ હોય છે। આત્મલક્ષી ખ્યાલ એટલે સમાજના લોકો અમુક પરિસ્થિતિને સમાજ જે સ્વીકારેલા મૂલ્યો માટે ભયજનક ગણતા હોય એવી સભાનતા, એટલે કે લોકો એવું કહે છે કે સમાજશાસ્ત્રીઓ કે સમાજની અંદર અમુક એવી વસ્તુઓ કે પરિસ્થિતિ છે જે સમસ્યારૂપ છે અને અમુક ન પણ હોય છતાં પણ આપણે સમસ્યારૂપ લાગે છે। બીજું છે કુલર અને માયર્સ આ વ્યાખ્યાના સંદર્ભમાં વધુમાં જણાવે છે કે વસ્તુલક્ષી પરિસ્થિતિ જરૂરી છે પણ સામાજિક સમસ્યા તરીકે ગણવા માટે તે પૂરતી નથી। દાખલા તરીકે કોઈ એક સ્થળે અ નામની પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવતી હોય છે, એ જ પરિસ્થિતિને એટલે કે અ નામની પરિસ્થિતિને અન્ય સમાજમાં કે સમૂહમાં સામાજિક સમસ્યા તરીકે ન ગણવામાં આવતી હોય એવું આપણને ઘણી બાબતોમાં જોવા મળે છે। આથી આ વ્યાખ્યાનું હાર્દ એ છે કે અમુક પરિસ્થિતિને જ્યાં સુધી લોકો સામાજિક સમસ્યા તરીકે સ્વીકારતા કે ગણતા ન હોય ત્યાં સુધી એ પરિસ્થિતિ ભલે હાજર હોય છતાં તેને સમાજશાસ્ત્રની આ વ્યાખ્યા પ્રમાણે સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય નહીં। આ દ્રષ્ટિએ જોતાં સામાજિક સમસ્યાની પરિસ્થિતિમાં વસ્તુલક્ષી કે આત્મલક્ષી એ બંને પાસા મહત્ત્વના ગણાય છે કે ભાઈ સમાજની અંદર હવે સમજીએ ને કે સમાજની અંદર એક પરિસ્થિતિ એવી છે કે જે અમુક લોકોના વિસ્તારમાં કે એને સમસ્યા ગણવામાં આવે છે, પણ એ જ વસ્તુ બીજા સમાજને એટલે કે બીજા વિસ્તારમાં કે પ્રદેશમાં એ સમસ્યા ન પણ હોય તો એવી સમસ્યાને એ સમસ્યા સમાજશાસ્ત્રીઓ સમસ્યા ગણી શકતા નથી। પણ જો દરેક મનુષ્યને એ સમસ્યા લાગે તો જ એમાં અભ્યાસ મહત્ત્વનો છે। નિસ્તેપ આગળ જોઈએ। નિસ્તેપ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા વર્તનની એવી રીત છે
કે જેને સમાજના ઘણા લોકો સમાજે સ્વીકારેલા એક કે વધુ ધોરણોના ભંગ તરીકે ગણે છે. આમ નિસ્તેપની વ્યાખ્યામાં ધોરણભંગ વર્તનને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવે છે, પરંતુ વોર્ટન અને લેસ્લી નામના લેખકો આ વ્યાખ્યા સાથે સંમત થતા નથી. તેઓ કહે છે કે બધી જ સામાજિક સમસ્યાઓ ધોરણભંગ વર્તનમાંથી ઉદ્ભવતી હોય છે એમ કહેવું બરાબર નથી. વાસ્તવમાં કેટલીક સામાજિક સમસ્યાઓ કે જે લોકો પર હાનિકારક અસર કરતી હોય છે તે આપણે સ્વીકારેલા નોર્મલ વર્તનો કે આપણે સ્વીકારેલી અપનાવેલી કાર્ય પદ્ધતિઓમાંથી પણ ઉદ્ભવેલી હોય છે. રૂબીગન અને વેનબર્ગ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ સામાજિક સમસ્યા એ નોંધપાત્ર સંખ્યાના લોકોમાં મૂલ્યોની વિરુદ્ધની કે મૂલ્યો સાથે પ્રતિકૂળ હોય એવી સાપેક્ષાત્મક પરિસ્થિતિ છે, જેને બદલવા માટે પગલાં લેવાની જરૂર છે તેમ આ લોકો સંમત થતા હોય છે. હોર્ટન અને લેસ્લી નામના લેખકો નોંધે છે કે સમાજ માટે અમુક પરિસ્થિતિ અનિચ્છનીય ગણાતી હોય અને તેના નિવારણ માટે કંઈક કરવાની જરૂર છે તેમ મનાતું હોય ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય. હોર્ટન અને લેસ્લી સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છનીય રીતે અસર કરે છે અને તેવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કઈ રીતે કંઈ કરી શકાય તેમ છે એવી માન્યતા લોકો ધરાવતા હોય છે. હવે સામાજિક સમસ્યાના લક્ષણો જોઈએ. સામાજિક સમસ્યાઓની જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ આપણે ઉપર તપાસી ગયા. આ વ્યાખ્યાઓ પરથી સામાજિક સમસ્યાના લક્ષણો અહીં આપણે જુદા તારવવાના છે. હોર્ટન અને લેસ્લી તેમની વ્યાખ્યામાં સામાજિક સમસ્યાના 4 લક્ષણો આપે છે. રોબિન્ટન અને વેનબર્ગ નામના લેખકોએ આપેલી વ્યાખ્યામાં પણ હોર્ટન અને લેસ્લીએ આપેલા 4 લક્ષણો તો આવી જ જાય છે, પરંતુ તેઓ સામાજિક સમસ્યા આક્ષેપાત્મક પરિસ્થિતિ તરીકે ઓળખાવે છે, જેથી આ એક લક્ષણનું તેમાં ઉમેરો કરીએ તો સામાજિક સમસ્યાના કુલ 5 લક્ષણો થશે. આમ હોર્ટન અને લેસ્લી તથા રોબિન્સન અને વેનબર્ગ એ બંનેની વ્યાખ્યાઓના સરવાળા રૂપે સામાજિક સમસ્યાઓના નીચે મુજબ 5 લક્ષણો દર્શાવી શકાય છે. એમાં પહેલું લક્ષણ છે, સામાજિક સમસ્યા એ સાપેક્ષાત્મક પરિસ્થિતિ છે. એમાં જોઈએ, સામાજિક સમસ્યા એ સાપેક્ષાત્મક પરિસ્થિતિ છે. એમાં એમ કહેવા માંગે છે કે સામાજિક સમસ્યા એ એવી પરિસ્થિતિ છે જેના વિશે લોકો વાતો કરતા હોય છે, ચર્ચા વિચારણા કરતા હોય છે, ટીવી, છાપા, રેડિયો વગેરેમાં તેની રજૂઆત થતી હોય છે. આથી સામાજિક સમસ્યાઓને રૂમિંગટન અને વેનબર્ગ આક્ષેપાત્મક પરિસ્થિતિ કહે છે. આનો અર્થ થાય છે કે અમુક પરિસ્થિતિ સામાજિક સમસ્યા છે એવો આક્ષેપ લોકો વિવિધ રીતે મૂકતા હોય છે. આવો આક્ષેપ બરાબર સાચો જ હોય છે એવું હંમેશા બનતું નથી, પરંતુ કોઈ પણ પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણવા માટે લોકોએ પરિસ્થિતિ પ્રવર્તમાન મૂલ્યો સાથે સુસંગત નથી તેનો આક્ષેપ મૂકતા હોય તે આવશ્યક છે. દાખલા તરીકે અમુક ચોક્કસ પરિસ્થિતિ પેદા કરવામાં અમુક લોકો જવાબદાર છે, તે પરિસ્થિતિ સમાજ અને વ્યક્તિ પર કે રાષ્ટ્ર પર વિપરીત અસર પહોંચાડનારી છે, તે દૂર કરવામાં નહીં આવે તો સમાજને પુષ્કળ નુકસાન થશે. આ પ્રકારના આક્ષેપો કે આરોપો જે પરિસ્થિતિ પર મૂકવામાં આવતા હોય એવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા ગણી શકાય, એટલે કે કોઈ આ પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણવા માટે તેના પર ઉપરોક્ત સ્વરૂપના આક્ષેપ મૂકાતા હોવા જોઈએ. એ મૂળભૂત શરત છે. જ્યાં સુધી પરિસ્થિતિ પર આ સ્વરૂપના આક્ષેપ ન મૂકાય ત્યાં સુધી તેની પરિસ્થિતિને સામાજિક સમસ્યા ગણી શકાય નહીં. હવે આમાં જોઈએ કે વર્તમાન સ્થિતિમાં એક મોટી સામાજિક સમસ્યા છે જેને આપણે કોરોના કહીએ છીએ, એ સામાજિક પરિસ્થિતિ ગણી શકાય, પણ એ બધાની સાથે એવું થયું છે એવું નથી કે આ ભારતની અંદર જ નહીં
પણ દુનિયાના બીજા દેશોમાં પણ આ એક સામાજિક સમસ્યા છે. હવે એવું પણ નથી કે આ વસ્તુ છે, કોરોના છે, એ આપણે એક સમાજમાં સારો છે ને એક સમાજમાં ખરાબ છે, નહીં, એ બધાય માટે ખરાબ જ છે, એટલે એ સામાજિક સમસ્યા ગણી શકાય. બીજું છે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અસર કરતી પરિસ્થિતિ. હોટન અને લેસ્લી કહે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકો પર અસર કરતી હોય છે. અહીં લોકોની નોંધપાત્ર સંખ્યા એટલે કે કેટલીક સંખ્યા એનો કોઈ ચોક્કસ આંકડો આપી શક્યા નથી. નોંધપાત્ર સંખ્યાનો આધાર સમાજ કે સમૂહના કદ ઉપર, તેની કુલ સભ્ય સંખ્યા ઉપર રહેલો છે. આમ અમુક પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણવા માટે તેની અસર કેટલી સંખ્યાઓમાં લોકો પર થવી જોઈએ તે નિશ્ચિત કરી શકાય નહીં, પરંતુ સામાન્ય રીતે એમ કહી શકાય છે કે આવી પરિસ્થિતિ સમાજના કે સમૂહના ઘણા ખરા લોકો ઉપર અસર કરતી હોવી જોઈએ. સમાજ કે સમૂહની એકલ દોકલ વ્યક્તિ કે વ્યક્તિઓ પર અસર કરતી પરિસ્થિતિને વ્યક્તિગત સમસ્યા તરીકે ગણી શકાય, સામાજિક સમસ્યા તરીકે નહીં. અમુક પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકો પર અસર કરે છે એ કેવી રીતે નક્કી કરવું, એના કયા માપદંડો છે? આ પ્રશ્નના જવાબમાં કહી શકાય કે જ્યારે અમુક પરિસ્થિતિ વિશે ઘણા લોકો ચર્ચા વિચારણા કરતા હોય, છાપામાં તેના સમાચારો અને લેખો પ્રગટ થતા હોય, શહેરીઓમાં, પોળોમાં, સોસાયટીઓમાં અને ગામડાઓમાં લોકો તેના વિશે વાતચીત કરતા હોય, ત્યારે એમ ગણી શકાય કે સદરહુ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકો પર અસર કરે છે. ટૂંકમાં સામાજિક પરિસ્થિતિની અસર જ્યારે નોંધપાત્ર સંખ્યાના લોકો પર થતી હોય છે ત્યારે એવી અસરો વિવિધ રીતે પ્રગટ થતી હોય છે અને એ હકીકત જોવા મળતી હોય તો કહી શકાય કે સામાજિક સમસ્યા અસ્તિત્વ ધરાવે છે. ત્રીજું છે આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે, એમાં જોઈએ. આ લક્ષ્યમાં અસરનું તત્વ મહત્વનું છે. અસર એટલે કે અનિચ્છનીય અસર. અનિચ્છનીય અસર એટલે કે હાનિકારક, નુકસાનકારક અસર. સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિની લોકો પર જે અસર પડે છે તે અસરને અનિચ્છનીય, હાનિકારક, નુકસાનકારક માનવામાં આવે છે. દાખલા તરીકે દૂધ પીવું એને આપણે સમસ્યા ગણતા નથી, પણ દારૂ પીવું એ તેને સમસ્યા ગણીએ છીએ. આમાં અસરનું તત્વ મહત્વનું છે. દૂધ તંદુરસ્તી માટે સારી વસ્તુ છે, તેની શરીર પર નુકસાનકારક અસર થતી નથી. દૂધમાં આપણા શરીરને પોષક દ્રવ્ય, પ્રોટીન અને વિટામિન મળે છે, જ્યારે દારૂ આપણા તન, મન અને પરિવાર પર નુકસાનકારક અસર કરે છે. તેથી દારૂ પીવો એને આપણે સમસ્યા ગણતા હોઈએ છીએ. આમ સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિને લોકો ખરાબ ગણે છે. કોઈ પણ પરિસ્થિતિને સારી કે ખરાબ ગણવી તેમાં મૂલ્યાંકનનો ખ્યાલ વ્યક્ત થાય છે. જ્યાં સુધી સમાજના લોકો અમુક પરિસ્થિતિને અનિચ્છનીય, ખરાબ, હાનિકારક અસર કરતી ન ગણે ત્યાં સુધી એ પરિસ્થિતિને સમાજશાસ્ત્રની વ્યાખ્યા મુજબ સામાજિક સમસ્યા ગણી શકાય નહીં. દાખલા તરીકે જૂના વખતના બાળમજૂરની પરિસ્થિતિ હતી, પણ એ વખતે મોટાભાગના લોકો બાળમજૂરીને ખરાબ ગણતા નહોતા. તેથી જૂના કાળમાં બાળમજૂરી હોવા છતાં તે સામાજિક સમસ્યા તરીકે ગણાતી નહોતી. આજના યુગમાં આપણા મૂલ્યો બદલતા હવે આપણે બાળકો પાસે મજૂરીના કામો કરાવવાની બાબતને ખરાબ અને અનિચ્છનીય ગણતા થયા છીએ. આથી હવે બાળમજૂરી એ સામાજિક સમસ્યા ગણાય છે અને તેના પર પ્રતિબંધ મૂકતા કાયદા પણ આપણે કર્યા છીએ. આ રીતે જોતા સામાજિક સમસ્યાઓ સાથે મૂલ્યોનો ખ્યાલ અભિન્ન રીતે જોડાયેલો છે. એટલે કે અમુક પરિસ્થિતિ સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય છે નહીં કે લોકોના વર્તમાન મૂલ્યોના આધારે જ નક્કી થઈ શકે છે. અમુક પરિસ્થિતિ ગમે એટલી આઘાતજનક હોય, પણ જ્યાં સુધી સમાજના સારી એવી સંખ્યાના લોકો મૂલ્યો અનુસાર તે પરિસ્થિતિને અનિચ્છનીય કે ખરાબ ગણવામાં ન આવતી હોય ત્યાં સુધી એ પરિસ્થિતિ સામાજિક સમસ્યા બનતી નથી. રોબિન્ટન અને વેનબર્ગ પણ આવો જ મત દર્શાવતા કહે છે કે લોકો પોતાના સ્વીકારેલા મૂલ્યોને આધારે જ અમુક પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખતા હોય છે. એટલે કે લોકોએ સ્વીકારેલા મૂલ્યો સાથે જે પરિસ્થિતિ સુસંગત ન લાગતી હોય તેને લોકો સમસ્યા તરીકે ગણતા હોય છે. દાખલા તરીકે આરોગ્ય માટે જરૂરી પ્રાકૃતિક વાતાવરણની જાળવણી ઉપર મૂકાતો ભાર
अगर तेने अपाता महत्वना संदर्भ में प्रदूषण ने सामाजिक समस्या गणवामां आवे छे। ट्राफिक जामनी परिस्थिति समय की बचत ने अपाता महत्व ने रीते सामाजिक समस्या तरीके गणवामां आवे छे। आज प्रमाण समानता मूल्यना संदर्भ में अस्पृश्यता ने सामाजिक समस्या गणवामां आवे छे, कारण के अस्पृश्यताथी समानता मूल्य ने भंग थाय छे। आ राष्ट्रीय एकता मूल्य संदर्भ में कौमवाद, ज्ञातिवाद, प्रांतवाद, भाषावाद ने सामाजिक समस्या तरीके गणवामां आवे छे। जो कि अहीं ए हकीकत ध्यान में राखवा પણ જરૂરી છે કે લોકોના જીવનમાં મૂલ્યની બાબતમાં જટિલતા અને વિવિધતા હોય છે, એટલે કે જુદા જુદા સમૂહો, જુદા જુદા લોકો જુદા જુદા મૂલ્યો ધરાવતા હોય છે। કેટલીક વખત એક જ વ્યક્તિ પણ વિરોધાભાસી મૂલ્યો ધરાવતી હોય છે, આથી જુદા જુદા લોકો પોતપોતાના મૂલ્યોના આધારે પરિસ્થિતિ કે ને જોતા હોય છે। આથી એક પરિસ્થિતિ અમુક લોકોને સામાજિક સમસ્યા તરીકે લાગતી હોય છે, એ જ પરિસ્થિતિ જુદા મૂલ્યો ધરાવતા લોકોને સામાજિક તરીકે લાગતી નથી। દાખલા તરીકે પર્યાવરણવાદીઓ પ્રદૂષણને ગંભીર સામાજિક સમસ્યા તરીકે ગણતા હોય છે, જ્યારે ઓટોમોબાઈલ વાહનોનું ઉત્પાદન કરનારા લોકો પોતાના નફાને ધ્યાનમાં લઈ તેને સામાજિક સમસ્યા તરીકે ન ગણતા હોય અને અગર એને બહુ હળવી કે લેતા હોય એવું હોવું જોઈએ। સભ્ય અને વિકસિત સમાજના લોકો શિક્ષણ અને સાક્ષરતાના પોતાના મૂલ્યોના આધારે નિરક્ષરતાને તેઓ સમસ્યા તરીકે ગણતા હોય છે, જ્યારે કેટલાક આદિવાસી સમાજોમાં મૂલ્યો અનુસાર નિરક્ષરતાને તેઓ સમસ્યા તરીકે ગણતા હોતા નથી। આમ સામાજિક મૂલ્યના વૈવિધ્યના સંદર્ભમાં જોતા સામાજિક સમસ્યાઓ એક સાપેક્ષ પરિસ્થિતિ બની રહે છે। સમાજશાસ્ત્રીઓએ સામાજિક સમસ્યાઓ વિશેના પોતાના સમસ્યાઓમાં આ સાપેક્ષતાની બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ એવો હટનના મત છે। ચોથું છે, આવી પરિસ્થિતિ દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા, તેમાં જોઈએ ઉપરના લક્ષણમાં આપણે જોયું કે સામાજિક સમસ્યા તરીકે ગણાતી પરિસ્થિતિ લોકો પર અનિચ્છનીય અસર પડે છે। આવી અનિચ્છનીય અસરને એટલે કે આવી અનિચ્છનીય અસર કરતી પરિસ્થિતિને દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા કે લાગણી લોકો ધરાવતા હોવા જોઈએ એ પણ સામાજિક સમસ્યાનું આવશ્યક લક્ષણ છે। આનો અર્થ એ થયો કે સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિ અનિવાર્ય મનાતી નથી, પણ તેનું નિવારણ લાવવાનું શક્ય મનાય છે। જે પરિસ્થિતિ અનિવાર્ય મનાતી હોય, જેનું નિવારણ અશક્ય મનાતું હોય, અગર જેનું નિવારણ કરવાની જરૂરિયાત સ્વીકારતી ન હોય તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં। પરિસ્થિતિઓને નિવારવાની નવી નવી પ્રયુક્તિઓ જેમ કે શોધાતી જાય છે તેમ તેમ સામાજિક સમસ્યાનું સ્વરૂપ પણ બદલાતું હોય છે। દાખલા તરીકે સામાજિક રોગોના દર્દીઓને સુધારવાની પરિસ્થિતિ પદ્ધતિઓ જ્યાં સુધી ઉપલબ્ધ નહોતી બની ત્યાં સુધી માનસિક રોગોને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવતા નહોતા, પરંતુ આજના યુગમાં માનસિક રોગીઓ સુધારવાની ઉપચાર પદ્ધતિઓ શોધાય છે, આથી માનસિક રોગો દૂર કરવાનું શક્ય બન્યું છે। પરિણામે આજે માનસિક રોગો એ સામાજિક સમસ્યા તરીકે ગણાય છે। આમ અનિચ્છનીય અસર કરતી પરિસ્થિતિનું નિવારણ કરવા માટે કંઈક કરી શકાય છે, કંઈક પગલાં લઈ શકાય છે એવી માન્યતા સામાજિક સમસ્યાનું મહત્ત્વનું લક્ષણ છે, એટલે કે એ સમસ્યાને હલ કરવાની શક્યતા છે એવું લોકો માનતા હોય, સ્વીકારતા હોય તો જ તે પરિસ્થિતિને સામાજિક સમસ્યા કહેવાય। કારણ કે જો આવી માન્યતા પ્રવર્તી હોય તો જ લોકો એવી સમસ્યારૂપ પરિસ્થિતિને હલ કરવા માટેના પગલાં લેવા આગળ વધે છે। પાંચમું છે, સામાજિક પગલાં દ્વારા નિવારણ કરવાનો પ્રયાસ। લોકોના સામૂહિક પગલાં દ્વારા સામાજિક સમસ્યાની પરિસ્થિતિનું નિવારણ કરવા માટેના પ્રયાસ થતો હોય છે। અમુક પરિસ્થિતિને લોકો અનિચ્છનીય ગણે અને તેનું નિવારણ કરવા માટે કંઈક પગલાં લેવા જરૂરી છે એવી માન્યતા ધરાવે, એટલું પૂરતું નથી, પરંતુ સમસ્યા તરીકે મનાતી પરિસ્થિતિની અનિચ્છનીય અસરોને દૂર કરવા માટે, અગર એવી અસરોને હળવી કરવા માટે લોકો સામૂહિક પગલાં દ્વારા કંઈક પ્રયાસ પણ કરતા હોવા જરૂરી છે। આવા પ્રયાસો થતા હોય તો જ તેની પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય, એટલે કે પરિસ્થિતિ હાજર હોય, લોકો પર તેની અનિચ્છનીય અસર પડતી હોય, લોકો એવી અસરને દૂર કરવા માટેના પગલાં લેવાનું જરૂરી ગણતા હોય, છતાં જો તેઓ તેને નિવારવાના કોઈ પણ પગલાં લેતા ન હોય તો એવી પરિસ્થિતિને આપણી પરિભાષા મુજબ સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં। આમ ઉપરોક્ત બધા લક્ષણો જે પરિસ્થિતિ સાથે સંલગ્ન હોય તેવી પરિસ્થિતિને જ સમાજશાસ્ત્રીઓ સામાજિક સમસ્યા તરીકે ગણે છે। એમાંથી એકાદ લક્ષણ ખૂટતું હોય તો એવી પરિસ્થિતિ સમાજશાસ્ત્ર પરિભાષા અનુસાર સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં। અહીંયા આપણા આ પહેલાં યુનિટમાં
પૂરું થાય છે. હવે સામાજિક સમસ્યાના કાર્યો અને વિકાર્યો તે આવતા વિડીયોમાં લેશું. જય સ્વામિનારાયણ.